મહત્વના સમાચાર કાંકરેજથી ગુજરાત સરકારના નવનિયુક્ત રાજ્યકક્ષા શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા મંત્રી બન્યા બાદ સૌ પ્રથમવાર કાંકરેજની ધરતી ઉપર પધારતા તાલુકામાં અને બનાસકાંઠામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તારીખ 29ના રોજ કાંકરેજના કંબોઈ 4 રસ્તા, ઉમરી, શિહોરી, ડુંગરાસણ, વડા જલારામ મંદિર, બહુચરાજી મંદિર ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. થરા માર્કેટયાર્ડ શેડમાં સ્વાગત તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી કીર્તિસિંહ વાઘેલાને દરેક આગેવાનો અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી, માથે ફેંટો બાંધી અને તલવાર અને અનેક પ્રકારની ભેટ આપી અભિનંદન પાઠવ્યા હતા. આ સભામાં શંકરભાઈ ચૌધરીએ થરાની જનતાને જણાવ્યું હતું કે આગામી સમયમાં થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 24 સીટો પર વિજય મેળવે તો નવા મુખ્યમંત્રી અને પાટીલને થરા ખાતે આમંત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ કીર્તિસિંહે કાંકરેજ તાલુકાની જનતાનો આભાર વ્યક્ત પણ કર્યો હતો. કીર્તિસિંહ વાઘેલાએ પણ સભા સંબોધતા જણાવ્યું હતું કે આપ સૌના સાથથી હું 2017ની ચૂંટણીમાં બહુમતીથી જીત્યો ને તમોએ મને ધારાસભ્ય બનાવ્યો છે તે બદલ સૌનો ઋણી રહીશ. તેમણે જનમેદની પાસેથી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, સુરેશભાઈ શાહ પ્રભારી બનાસકાંઠા, દાયાભાઈ, કનુભાઈ વ્યાસ, વસંતભાઈ પુરોહિત, દાયાભાઈ પિલિયાતર, અણદાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભરતસિંહ ભટેશરિયા, અનુભા વાઘેલા, સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ સિરિવાડિયા, ધીરજભાઈ શાહ, અચરજલાલ ઠક્કર, કનુભાઈ ઠક્કર, દિગ્વિજયસિંહ ઠાકોર અને કાંકરેજ તાલુકા મહિલા મોરચો મહામંત્રી રેણુકાબેન તેમજ કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો, સિનિયર આગેવાનો, નગરપાલિકાના ઉમેદવારો, પૂર્વ કોર્પોરેટરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, પૂર્વ સદસ્યો, દરેક ગામના સરપંચ, દરેક મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, પાર્ટીના સનિચ્છ કાર્યકરો, કારોબારીના સભ્યો, આમંત્રિત સભ્યો અને કાંકરેજ તાલુકાની જનતા સભામાં ઉપસ્થિત રહી હતી અને સભા સંબોધી ત્યારબાદ થરાથી પોતાના ગામ ખારિયામાં જવા રવાના થયા અને પોતાના ગામ ખારિયામાં પણ ભવ્ય સન્માનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાંકરેજથી માનસિંહ ચૌહાણનો રિપોર્ટ. આઝાદી પછી પ્રથમ વખત પ્રતિનિધિત્વ ગુજરાતને ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલની સરકારના મંત્રીમંડળમાં કાંકરેજ વિધાનસભા વિસ્તારના જનપ્રતિનિધિ ધારાસભ્ય તરીકે મંત્રીમંડળમાં સ્થાન આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના શિક્ષક નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના પૂર્વ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું કાંકરેજ વિધાનસભા વિસ્તારની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મંત્રીમંડળમાં ઘણા સમય પછી કાંકરેજ વિધાનસભા વિસ્તારની નોંધ ભારતીય જનતા પાર્ટી રાજ્ય અને રાષ્ટ્રીય શિક્ષક નેતૃત્વે લીધી અને મંત્રીમંડળમાં શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી એ બદલ હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને આજે મારા માદરે વતન કાંકરેજ વિધાનસભા વિસ્તારના લોકોને આશીર્વાદ લેવા માટે જન આશીર્વાદ રેલી સ્વરૂપે આજે વિધાનસભા ક્ષેત્રની અંદર આવવાનું છે. કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં પ્રવેશની સાથે જ પાટણ બનાસકાંઠાની બોર્ડરની જે રીતે જનતાએ ઉમળકા ઘેર સ્વાગત કર્યું, ઠેર ઠેર ગામડાઓની અંદર કાંકરેજ વિધાનસભા વિસ્તારના લોકોનો રાજીપો છે. આજે થોડામાં જંગી વિશાળ સભા દ્વારા
कांकरेज विधानसभा विस्तार में सर्व जाति भाइयों बहनों मड़ी देश का प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी साहेब और भारतीय जनता पार्टी शीर्षक नेतृत्व आ विस्तार में सरकार में प्रतिनिधित्व आप बदल आभार व्यक्त कर राजीपुर व्यक्त कर विस्तार जनप्रतिनिधि तरीके धारासभ्य तरीके शिक्षण विभाग ने जवाबदारी मंत्री तरीके मिली है तो हूँ आजना आ सभा में अपना सौना मध्यम थी मीडिया मध्यम थी भारतीय जनता पार्टी जे मारा पर विश्वास मूक्यो।